ચેપ્ટર છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન બરાબર એના વિશે આપણે સમજવાનું છે તો કે પાક એટલે દરેકને ખબર છે ને આપણે ઘઉં ચોખા ચણા ને બધું જે ખાઈએ છીએ એને પહેલા શું કરવું પડે આપણે ઉછેરવું પડે પછી એને સાફ સાફ સફાઈ થઈને પછી એ શું છે આપણી પાસે આવે છે બરાબર તો એ પાક શું છે એનું ઉત્પાદન કેવી રીતે થાય છે એની સાચવણી કેવી રીતે થાય છે એના વિશે આપણે ભણવાનું છે તો સૌથી પહેલા આપણે સમજીએ ખરીફ પાક બરાબર જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે બરાબર આપણે ખબર છે ને આપણા ભારતમાં વિશ્વમાં સમજીએ કે ત્રણ ઋતુ છે શિયાળો ઉનાળો અને ચોમાસુ એટલે કે ખરીફ પાક એટલે કે જે પાક છે એને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને ખરીફ પાક કહેવામાં આવશે એની વાત કરીએ તો કે ડાંગર મકાઈ સોયાબીન મગફળી કપાસ વગેરે ખરીફ પાક છે બરાબર ડાંગર બીજે એક પ્રશ્ન માટે હું તમને એક વસ્તુ સમજાવું છું કે જો ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં નથી આવતી બરાબર તો કે ડાંગર એટલે કે શું આપણા ચોખા ચોખાને પેલા ડાંગરમાં હોય પછી એને જુડીને સાફ કરીને એમાંથી શું નીકળે છે ચોખા નીકળે છે તો જે ડાંગર છે એ ખરીફ પાક છે એટલે કે એને શિયાળામાં રોપી શકાય નહીં કારણ કે ડાંગરને વધુ પાણીની જરૂરિયાત હોય છે જેના કારણે એને ચોમાસામાં વરસાદનું પાણી મળી રહે એટલા માટે આપણે ડાંગરને શેમાં શિયાળામાં ઉછેરતા નથી પરંતુ શેમાં ઉછેરીએ છીએ ચોમાસામાં ઉછેરીએ છીએ માટે તેને ખરીફ પાક કહેવામાં આવે છે બરાબર એના પછીનો પોઈન્ટ છે રવિ પાક શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહેવામાં આવે છે બરાબર શિયાળામાં જે પાક ઉગાડવામાં આવશે એ બધા કયા પાક કહેવામાં આવશે આપણા રવિ પાક કહેવામાં આવશે ઘઉં ઘઉં છે પછી ચણા છે વટાણા છે આપણા રાઈ અને અળસી વગેરે રવિ પાક છે ઘઉંને ઉગાડવા માટે આપણે વધારે પાણીની જરૂર પડતી નથી ઓછા પાણીમાં પણ પાકી જાય છે બરાબર ઉગી જાય છે એટલા માટે એને રવિ પાક કહેવામાં એ સિવાય ચણા હોય પછી વટાણા હોય રાઈ અને અળસી વગેરે રવિ પાક છે બરાબર હવે આપણે ખુરપીઓ શું છે બરાબર એટલે કે ખુરપીઓ એક એવું ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા વપરાય છે ખુરપીઓ એક ધાર્યું તમે સમજ્યું અત્યારના અહીંયા આપણને ઓછું દેખાય પણ ગામડામાં ધાર્યું બરાબર ને એવું બધું વધારે તો ખુરપીઓ પણ એક શું છે ધાર્યા જેવું છે કે જ્યારે આપણે કોઈ પણ પાક ઉછેરતા હોય ને તેની જોડે શું થાય બીજા અન્ય અન્ય જે વનસ્પતિ હોય છે ને એ પણ ઉગતી હોય છે નકામી તો એને શું કહેવામાં આવે છે નીંદણ કહેવામાં આવે છે તો એ વનસ્પતિ શું થાય તો કે આપણા પાકને નુકસાન પહોંચાડે માટે એને આપણે દૂર કરવી પડે આ જે વનસ્પતિ છે નીંદણ એને દૂર કરવા માટે આપણે ખુરપીઓનો ઉપયોગ કરીએ છીએ બરાબર એના પછી જે પાકને ઉછેરવાની પદ્ધતિઓ જ્યારે પણ ખેડૂતો પાક ઉછેરે છે તો એની માટે શું શું એ લોકોએ કરવું પડે છે પહેલા તો કે ભૂમિને તૈયાર કરવી પડે બરાબર તો કે કાળી જમીન હોય છે ચીકણી જમીન હોય છે બધા પ્રકારની અલગ અલગ પ્રકારની જમીન હોય છે તો કઈ જમીનમાં કયો પાક સારો થશે બરાબર એ બધું એ લોકો વિચારણા કરે છે અને પછી ભૂમિને શું કરે છે ખેડીને બળદ દ્વારા ખેડીને પહેલા તો તૈયાર કરે છે પછી એ લોકો અને ખરીફ પાક હોય તો કે શિયાળ ચોમાસામાં રવિ પાક હશે તો શિયાળામાં એ પ્રમાણે બધું જોઈને પછી જે પણ પાક ઉગાડવાનો હોય એ પાકના શું અનાજ ને એવું બરાબર એના બીજ હોય છે એ જમીનમાં નાખતા હોય છે પછી આપણે આ જે પાક ઉછેરીએ બરાબર એને આપણે ખાતર પણ આપવું પડે છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બરાબર તો કે આ કુદરતી અને કૃત્રિમ ખાતરને પણ આપણે શું કરવું પડે છે અને આપવું પડે છે તો અહીંયા આપણે સમજીએ કુદરતી ખાતર એ શું છે કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે અને કૃત્રિમ ખાતર એમાં રાસાયણિક પદાર્થો જે વિશેષ પોષક દ્રવ્યમાંથી સમૃદ્ધ હોય છે જેમ કે યુરિયા એમોનિયમ સલ્ફેટ સુપરફોસ્ફેટ પોટાસ બરાબર આ વગેરે શું છે તો કે કૃત્રિમ ખાતર છે કૃત્રિમ ખાતરના ઉપયોગથી
જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં આપણે વધારો કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે આગળ સિંચાઈની પદ્ધતિઓ, તો કે આ જે પણ પાક આપણે ઉછેરીશું, બરાબર, એ પાકને ઉછેરવા માટે આપણે પાણી પણ આપવું પડશે, એ લોકોને સિંચાઈ બરાબર કરવું પડશે ને, સિંચવું પડશે. એની બે પદ્ધતિઓ છે, એક છે ફુવારા પદ્ધતિ અને બીજી છે ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિ વિશે સમજીએ. આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે, જ્યાં પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. એટલે કે એવી જમીન કે જેમાં પાણી ઓછી માત્રામાં જોઈતું હોય ત્યાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કાટખૂણે પાઇપમાં ઉપરી છેડા પર ફરતી નોઝલ લગાડવામાં આવેલ હોય છે. આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે. ગામડામાં તો ખેતરો, બરાબર, ખેતરોમાં શું હોય, તો કે નહેરો હોય, કુવાઓ હોય, એ બધાની પાઇપલાઇનો શું હોય છે, તો કે ખેતરોમાં જોડેલી હોય છે. એના કારણે શું થાય, આ જે પણ આપણે પાક ઉછેર્યો છે પાકને પાણી મળતું રહે. જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરતી નોઝલમાંથી બહાર નીકળે છે. એનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે કે વરસાદ પડતો હોય. ફુવારો તો દરેકે જોયો જ હશે ને, બરાબર. ફુવારામાં કેવી રીતે છંટકાવ થાય છે, એક સામટું પાણી નથી આવતું પણ ટપકાના હોય છે જે ફુવારામાં, એમાંથી અલગ અલગ જગ્યાએ પડે છે. તો કે આ ફુવારા પદ્ધતિ પણ એવી જ રીતે છે, જેને કારણે જાણે વરસાદ આવ્યો હોય એવા રીતે ધીમે ધીમે ટીપા એના પાક ઉપર પડતા હોય છે. ફુવારા પદ્ધતિ રેતાળ જમીન માટે ખૂબ ઉપયોગી, જ્યાં રેતાળ જમીન હોય બરાબર ત્યાં ફુવારા પદ્ધતિ ઉપયોગી છે. હવે બીજી પદ્ધતિ છે આપણી ટપક પદ્ધતિ. આ પદ્ધતિ વડે પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે, આથી તેને ટપક પદ્ધતિ કહે છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ, જ્યાં ફળ વધુ પ્રમાણમાં થતા હોય એવી જગ્યાએ અને જ્યાં નાની નાની વનસ્પતિઓ હોય ત્યાં પણ આ પદ્ધતિ ઉપયોગી છે. બરાબર. આનાથી છોડને ટીપે ટીપે પાણી પ્રાપ્ત થાય છે, એમાં પાણીનો વ્યય થતો નથી. આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક વરદાન સમાન છે. બરાબર. હવે આપણે આગળનો પોઈન્ટ છે નિંદણ. એટલે શું, આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય. મેં તમને હમણાં આગળ સમજાવ્યું હતું કે નિંદણ શું છે. જ્યારે પણ આપણે પાક, બરાબર, ઘઉં, ચોખા વગેરેની રોપણી કરતા હોય છે ત્યારે એ જયારે તૈયાર થઈ જાય છે તો એની સાથે સાથે અન્ય વનસ્પતિ પણ શું હોય છે, ઉગી નીકળતી હોય છે. ચલો સમજીએ. ખેતરમાં કેટલાક અનિચ્છિક બિનજરૂરી છોડ કુદરત રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી એટલે કે આપણે જેને જરૂર નથી એવા છોડને નિંદણ કહીએ છે. તેને કેવી રીતે દૂર કરી શકાય, તો આપણે એવા છોડ હોય કે જેને જરૂરી નથી એને આપણે હાથથી બહાર ખેંચીને નિંદણ દૂર કરી શકાય. પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખીર દ્વારા નિંદણ કરવામાં આવે છે. તેનાથી નિંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે. બરાબર. ઘણીવાર શું થાય, તો કે એને હાથ દ્વારા ખેંચીને પણ આપણે બહાર કાઢી શકીએ છીએ. ખુરપી દ્વારા, મેં તમને આગળ કીધું તું ખુરપીનું શું કામ છે, વધારાની વનસ્પતિ કાપવા માટે, તો કે એને ખુરપી દ્વારા કાપીને પણ આપણે નિયંત્રણ કરીને નિંદણ દૂર કરી શકાય છે. નિંદણ નાશક, જેવી રીતે જંતુઓને દૂર કરવા માટે જંતુનાશક દવાઓ આવે છે ને, ઉધાઈની ને એવી રીતે આ નિંદણોને દૂર કરવા માટેની પણ દવા આવે છે, એનો છંટકાવ કરીને પણ આપણે કરી શકીએ છીએ. બરાબર. અહીંયા તમારે આ જે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપનનો જે પાઠ હતો, બસ એમાં તમારે આટલું સમજવાનું હતું. આખા પાઠની મેં સમજૂતી તમને આપી દીધી છે. બરાબર. આ પાઠ હવે તમારો અત્યારે પૂરો થાય છે. આનો સ્વાધ્યાય હોય તમારે શું કરવાનું છે, લખી લેવાનું છે. બરાબર. ઓકે. હવે આપણે બીજા પીરિયડમાં નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાઠ હું તમને ચલાવીશ.